પણ અશોક ટીલાને આપણે પકડશું, બીજું નહીં. હવે જેના માધ્યમથી આવ્યો છે એનું ટીલું કરશું આપણે, બરાબર ને? પણ મજા આવી ઘડીક વાર, આનંદ થયો. આમ તો એકાદું ગીત બીત વગાડવું છે ને. શું કેવું તારે શનિભાઈ, એકાદું ગીત બીત વગાડવું છે કે ન વગાડવું? હું નહોતો સર. કે પછી આપણે કઈક સ્પર્ધા બધા ગોઠવી, સાવન સાવન એવું કઈ કરું છું એ ભાઈ? સાવન એક ગીત ની કોમ્પિટિશન રાખજે. જીલે જરા, એમ ધીમે ધીમે ગીત ગાય બધા, એટલે મજા આવી જાય. કઈ વાંધો નહીં ભાઈ, એ એ દિવસો તો દૂર નથી, એની આપણે કઈક સ્પર્ધા બધા ગોઠવીએ. કારણ કે આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને અમુકને ભણવામાં તો રસ જ નથી લાગતો, અને અમુકને આ રીતના અંતાક્ષરીમાં એમાં રસ છે. તો એકાદો દિવસ ગોઠવીએ આપણે, હે ને, બધા રિલેક્સ થાય, મજા આવી જાય. રોજ પેલી થિયરી પાકી કરતા હોય, હવે ગીત પાકા કરીને આવવાનું. જોકે પાકા તો ન જ કરાવવા પડે આ બધાને. એક વખત ખાલી ટીવીમાં સાંભળ્યું હોય તો અડધું પોણું ગીત એમને આવડી જાય. કાંઈ વાંધો નહીં, કરીએ જલસા. ગોઠવી એકાદું દિવસ બરાબર કોમ્પિટિશન, હેલ્ધી કોમ્પિટિશન. ચાલો, તો વાત હતી આપણે અનંત અંતરે થી ક્યાં લઈ આવતા હતા, પી બિંદુએ લાવવું. એટલે આપણે શું કર્યું, એના સૂક્ષ્મ ખંડ પાડી દીધા, બરાબર? સૂક્ષ્મ કણ પાડી અને ધીમે ધીમે કરી, અને આપણે એને શું કરીએ છીએ, તો કે આપેલા બિંદુએ લઈ આવીએ છીએ. તો આપેલા બિંદુ સુધી લાવવા માટે શું કરવું પડશે કે તો મને, એના ઉપર પહેલા તો બળ લગાડવું પડશે. અંતરેથી આપેલા એકમ ધન વિદ્યુત ભાર ને આપેલા બિંદુએ લાવવા માટે લગાડવું પડતું બળ ચાલો કેટલું બળ આપશો? બળનું સૂત્ર શું થાય ભાઈ, બે વીજભાર વચ્ચે લાગતું બળ? ક્યુ ઈ બે વીજભાર વચ્ચે વાત કરી. જો તમે સમજો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર આના લીધે લાગતું બળ માંગીએ ને આપણે, તો તમારે આ સૂત્ર લેવો. સમજ્યા? તમને એમ કીધું હવે વિદ્યુત ક્ષેત્ર ના કારણે લાગતું બળ કેટલું, તો તમારે આ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે, નહીતર નથી લેવાનું. પણ બે વીજભાર વચ્ચે લાગતું બળ છે તો આપણો કુલમ નો નિયમ લાગે, K Q1 Q2 R² તો આપણી પાસે એક વીજભાર છે કેપિટલ ક્યુ, બીજો એકમ ધન વીજભાર છે. ડિસ્ટન્સ એની વચ્ચેનું કેટલું, R', અને એની દિશામાં આપણે એકમ સદિશ ધ્યાનમાં લઈ લીધો, બરાબર? ક્લિયર? હવે જો આપણે જે વીજભાર છે ને, વીજભાર ને આપણે ક્યાં સુધી લઈ જવો છે એ તમે જો આકૃતિમાં. R' છે, ધારો કે R' છે, એનાથી થોડું દૂરનું ડિસ્ટન્સ વિચારો આ બાજુ, પ્લસ ડેલ્ટા R', તો R' થી આપણે ડેલ્ટા R' એટલે કે R પ્લસ R' સુધી આપણે એને સ્થાનાંતર કરાવીએ. તો સ્થાનાંતર કરાવવા માટે શું કરવું પડે, એના ઉપર કાર્ય કરવું પડે. પેલા તો બળ તો લગાડી દીધું છે આપણે, બળ લાગી ગયું એટલે એના ઉપર શું લાગશે, શું થશે, કાર્ય થશે ને. કેટલું સ્થાનાંતર, R' થી R' પ્લસ ડેલ્ટા R' સુધીનું સ્થાનાંતર કરાવવા
કરવું પડતું કાર્ય. ચાલો કાર્યનું સૂત્ર બોલો. બળ ગુણ્યા સ્થાનાંતર. મારી પાસે બળ તો છે જો એફ સદી છે. આ બે વચ્ચે ડિફરન્સ કેટલાનો? આટલો ડિફરન્સ થાય આ બે વચ્ચે. રેડી? બળ નું સૂત્ર છે મારી પાસે કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ, પણ અહીંયા હું લઈ લઉં છું માઇનસ. કોઈ મને કહેશે શા માટે મેં માઇનસ લીધું? વિરુદ્ધ દિશામાં કાર્ય કરવા માટે. વિરુદ્ધ દિશામાં કાર્ય કરવા. વેરી ગુડ. વિરુદ્ધ દિશામાં શું કરીએ છીએ? આપણે કાર્ય કરીએ છીએ, બરાબર? એટલે આપણે ઋણ લીધું છે. હવે જો સદિશ માંથી અદિશ માં ફેરવી આ ડોટ કાઢી નાખીએ, કારણ કે બળ ની દિશામાં સ્થાનાંતર થાય. સ્થાનાંતર થાય તો કઈ દિશામાં થાય? માની લો કે આ પદાર્થ છે બળ ની દિશામાં, અને મેં થી ધક્કો માર્યો, બળ લગાડ્યું, તેનો સ્થાનાંતર આ બળ થાય, તો બે વચ્ચે કોણનો કેટલાનો થાય? બંને બાજુ ડેલ્ટા છે, આમ કરી શકાય. ડી ડબલ્યુ બરાબર માઇનસ કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. બંને બાજુ ડી વાળું પદ આવે તો શું થાય? ખાવું પીવું મોજ કરો. બંને બાજુ ડી વાળું પદ હોય તો શું કરવા? સંકલન. ડી ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન, સોરી ઇન્ટિગ્રેશન કે ક્યુ માઇનસ આગળ લઈ લઉં છું કે ક્યુ અપોન આર ડેશ નો સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન કરશો? તો તમે વીજભારને લાવો છો અનંત અંતરે થી આપેલા બિંદુએ. એટલે જો ઇન્ફાઇનાઇટ થી લઈ લે અને આર સુધીનું સંકલન કરી દો, પી બિંદુ પર લઈ આવો છે એટલે. ચાલો ડી ડબલ્યુ નું સંકલન બોલો. ડબલ્યુ 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 બાયોલોજી વાળા હા સર, આવું કઈ જીવનમાં ન આવે. ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માઇનસ વન અપન આર માઇનસ માઇનસ પ્લસ વન અપન ઇન્ફાઇનાઇટ. બોલો કોઈ પણ ના છે માં ઇન્ફિનિટી. ઝીરો ઝીરો ઝીરો. તો માઇનસ કે ક્યુ માઇનસ વન અપન આર માઇનસ માઇનસ કેન્સલ, કે ક્યુ બાય શું થાય? આર થાય. હાય આવું જે કાર્ય કરીએ આપણે એ કાર્ય એને બે બિંદુ પાસેનું શું કહેવાય? આપણે સ્થિતિમાનની વાત કરીએ છીએ ને, તો
તે બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. V બરાબર W by Q થાય. ધારો કે મારી પાસે સૂત્ર આવું થાય કે કેપિટલ Q સ્મોલ Q છેદમાં R ઇન્ટુ સ્મોલ Q લખાય, જો એકમ નો લીધો હોય તો. જે કહેવા માંગુ છું ખબર પડે, ધારો કે મેં વિદ્યુત ભાર છે ને એકમ નથી લીધો, તો આપણું સૂત્ર બળનું શું હતું કે Q1 Q2 by R square નું હતું. તો આ રીતના લઈને કે small q capital Q by R square. હવે તમે આનું સંકલન કરો ને તો તમને આન્સર આવો મળે કે small q capital Q by R. એ મેં અહીંયા એડ કર્યું, છેદમાં Q મૂક્યા, Q Q ઉડી ગયા, તો આન્સર શું આવ્યો કે Q by R. V બરાબર, તો જો R W બરાબર V લખાય, એક મિનિટ તેના માટે વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું હતું? અને સ્થિતિમાન નું સૂત્ર શું થયું? ઈ ચલે છે વન અપોન આર સ્ક્વેર, અને અહીંયા આમ લખાય ઈ ની જગ્યાએ વી ચલે છે વન અપોન આર. તો યાદ રાખવાનું શું કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર છે એ કયા સૂત્ર પ્રમાણે બદલાય? અંતરના વર્ગના કેવા પ્રમાણમાં બદલાય? તો તમે બે વચ્ચેનો સંબંધ લેશો ને તો એ સંબંધ તમને જો આવો કઈક મળશે. અહીંયા માનો કે મેં લીધું વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર, અને અહીંયા લીધું અંતર, તો બે માં ડિફરન્સ થોડોક જ આવશે. આ તમારો ધારો કે છે ને ગ્રાફ અલગ કલર થી બતાવું. આ જે ગ્રાફ દોર્યો માન લો પેલો ગ્રાફ બરાબર, આ ગ્રાફ છે એ આપણે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ, અને વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ લો ને તો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ છે. એટલે જો આ રીતના જોશે એટલે ગ્રીન વાળો ગ્રાફ ઈ નો છે અને બ્લુ વાળો ગ્રાફ છે એ કોનો છે? વી નો છે, કારણ કે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. પેલો કયા પ્રમાણમાં? વર્ગના વ્યસ્ત. રેડી? ચાલો હવે આ બે સમીકરણ છે ને એનો ગુણોત્તર લઈ લઉં. તો E by V is equal to KQ by R square છેદમાં KQ by R લખાય. KQ KQ ઉડી ગયા, એક વખત R ઉડી ગયો, તો વૈધુ શું? E ના છેદમાં B બરાબર 1 upon R. R ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે ફાઇનલ એક સૂત્ર મળશે V બરાબર E into R. તો આને તમે આ રીતે યાદ રાખજો, V બરાબર ED. બરાબર, V બરાબર સૂત્ર શું યાદ રાખશો? ED. ચાલો અહીંયા સુધી માં કોઈ કોઈ પ્રશ્ન હોય તો કયો. છે તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને સ્ટાર્ટિંગમાં લેક્ચરની શરૂઆતમાં મેં તમને જે માહિતી આપી છે એને ધ્યાનમાં લેજો.